આજે ભારતના 76મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત 9મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. જામનગરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. શહેર કક્ષાની ઉજવણી ચાંદી બજાર ચોકમાં કરવામાં આવી હતી. મેયર બીનાબેન કોઠારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય આરસી ફળદુ, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાલાવડમાં જિલ્લાના પ્રભારી તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સાંસદ પૂનમબેન મેડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અગ્રણીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર જિલ્લા પ્રમુખ તથા ભાજપ અગ્રણી રાજભા જાડેજાની આગેવાનીમાં ધ્રોલમાં અનોખી તિરંગા યાત્રા યોજાઈ હતી. ઘોડેસવારો દ્વારા તિરંગો લઈ ભ્રમણ કરવામાં આવ્યું હતું, તેમજ બાઇક રેલી પણ યોજાઈ હતી. ધ્રોલથી ભુજર મોરી સુધીની આ તિરંગા યાત્રામાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં સાંસદ વીર વંદના કાર્યક્રમ યોજી શહીદ સૈનિકોના પરિવારો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થયો હતો. જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિન્ટેજ કાર ધરાવતા મિત્રોએ વિન્ટેજ કારોમાં તિરંગા યાત્રા કાઢી હતી. હોટલ કેડિલેકવાળા પ્રમોદસિંહ જાડેજા તથા નિવૃત્ત પોલીસ કર્મીઓ અને મિત્ર મંડળના સર્વશ્રી રમેશભાઈ ફળદુ, રાહુલભાઈ ભદ્રા, અશોકસિંહ ઝાલા, આમીરભાઈ ખત્રી, મેહુલભાઈ દામા, જયભાઈ મંગે, મનીષભાઈ આહિર, રોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્ર ગોહિલ, રમીશભાઈ વગેરે દ્વારા વિન્ટેજ કારોના કાફલામાં તિરંગા સાથે સરુ સેક્શન, ડીકેવી, હવાઈ ચોક, તળાવની પાળ વગેરે વિસ્તારોમાં પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. જાણીતા બિલ્ડર મેરામણભાઈ પરમાર તથા ઉદ્યોગકાર જીતુભાઈ લાલ દ્વારા વિન્ટેજ કાર ધારકોનું સ્વાગત અભિવાદન કરી આ અનોખી તિરંગા યાત્રાને બિરદાવવામાં આવી હતી. બોલો બોલો, ભારત માતા કી જય.